सदानन्दम्भो स्मितरुचिरपूर्णे स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृप परवार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरम् पूजितं सुरनरा तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण श्री श्रीहरि कृष्ण श्री श्रीगणश्या महाराजनी जय बधाई भक्तों ने बय स्वामिनारायण વાલા ભક્તો આજે પરમ પવિત્ર આપણે અહીંયા આગળ હોળી ધૂળેટી રંગોત્સવ એનો ઉત્સવ રાખેલો છે અને આજના પવિત્ર દિવસે આપણા પીવડા ગનશ્યામ મહારાજ પણ હાથની અંદર પિચકારી લઈને ઊભા છે કે મારે આ ધામના પરિવારના ભક્તોને મારા રંગે રંગી નાખવા છે એવા ગનશ્યામ મહારાજ એના રંગે રંગાવા માટે આપણે બધા ભેગા થયા છીએ આપણો આ ભારતીય સંસ્કૃતિનો આપણો આધાર મુખ્ય ઉત્સવ છે ભારતના લોકો ઉત્સવમાં માને છે દરેક મનુષ્યો પણ ઉત્સવમાં માને છે દરેક દેશોમાં અલગ અલગ રીતે ઉત્સવ ઉજવાતા હોય છે આ અમેરિકાની અંદર પણ અમેરિકાના લોકો એના ઉત્સવો ઉજવે છે આ પરમ પવિત્ર ફાગણ સુધી પૂનમનો દિવસ એટલે હોળીનો દિવસ અને એનો બીજો દિવસ ફાગન વધી પડવો એટલે એ થાય ધૂળેટી જેને રંગોત્સવ કહેવાય આ હોળીની શરૂઆત ઘણી બધી પ્રકારની કથાઓ શાસ્ત્રોની અંદર છે એમાં સૌથી એક પ્રચલિત કથા એ છે કે પ્રહલાદજી ભગવાન નારાયણના ભક્ત હતા હિરણ્ય એમનો જે બાપ પ્રહલાદનો જન્મ થયો તો રાક્ષસ કુળમાં પરંતુ નારદજીના ગર્ભમાં આપેલા સંસ્કારોના કારણે કયાધુ માતા એવા ભક્ત હોવાના કારણે પ્રહલાદજીને બાળપણથી જ ભગવાનમાં પ્રીતિ હતી હિરણ્યકશીપુને આ ગમતું નહોતું એક કિમવદંતી એટલે કે આમ એને સત્ય પણ ન કહેવાય એને કિમ કિંમદી કહેવાય સંસ્કૃતમાં કે હિરણ્ય કશીપોની બેન હતી હોલિકા એની પાસે એક એવી સાડી હતી કે એ સાડી પહેરીને જો અગ્નિમાં બેસે તો એને દજાય નહીં એ બળે નહીં એને કાંઈ થાય નહીં હવે સાડી ક્યાં ગઈ ખબર નહીં પણ આવી એક કિમ વદંતી છે પ્રહલાદજીને બાળી નાખવા માટે પોતાના ફૂઈ એને ખોળામાં લઈને બેઠા અગ્નિ સળગાવવામાં આવ્યો અગ્નિ સળગાવવામાં આવ્યો પરંતુ ઘટના એવી ઘટી કે પ્રહલાદજીએ પોતાની જીભ ઉપર ભગવાનનું નામ ચાલુ રાખ્યું તો હોલિકા બળીને રાખ થઈ ગઈ પ્રહલાદજીને કાંઈ થયું નહીં એક આની ઉપરથી લોકો હોળી સળગાવે છે હોળી પ્રગટાવે છે અને એ દિવસે ગાળો બોલે જેને કહે ને ફાગ બોલે ગાળો બોલે એ એ હોલિકાને ગાળો દે છે લોકો એટલે બિભસ્ત શબ્દો બોલે ગાળો બોલતા હોય હોળીને દિવસે પરંતુ એ હોળીના ઉત્સવ પાછળ આપણા બધા ઉત્સવો પાછળ ઘણી બધી દિવ્યતા છુપાયેલી છે આ વસંત ઋતુનો ઉત્સવ છે અને વસંત ઋતુને ભગવાને ગીતામાં પોતાની વિભૂતિ કીધી છે આ ઉત્સવને ફાલ્ગુનિકા પણ કહે છે ફાગન મહિનો છે ને એટલે ફાલ્ગુનિકા પણ કહે છે શેકેલું અન્ન હોય ને એને સંસ્કૃતમાં હોલાકા કહેવાય સેકેલા અન્નને અને શેકેલા અન્નને હોલાકા કહેવાય ને અન્ને આવી રીતે નવું અન્ન હોય એને આવી રીતે હોમવું ભગવાનને અર્પણ કરવું એને જ હિન્દીમાં પછી હોળી શબ્દ પ્રખ્યાત થયો અલગ અલગ રીતે આ ઉત્સવ ઉજવાય છે ગ્રીષ્ની અંદર ફેમિના નામની દેવી ગ્રીસના લોકો માને છે એ દેવીનું પૂજન કરીને એ લોકો ત્યાં લાકડા સળગાવે છે જર્મનીની અંદર આ ઋતુ પરિવર્તન છે વસંત ઋતુ આવે ને ઋતુ પરિવર્તન આવે ઝાડવાઓ ખીલશે વસંત જ્યારે આવે ત્યારે ઝાડવાઓ ખીલે નવા પુષ્પો આવે નવા પાન આવે ઋતુનો બદલાવ થાય જર્મનીની અંદર આ જ ઋતુ બદલાવને એપ્રિલ ફૂલ તરીકે જે તમે એપ્રિલની પહેલી તારીખે કરો છો એપ્રિલ ફૂલ એટલે કે મૂર્ખ બનાવવાનો દિવસ અને ઘણું બનાવતા હોય છે અમારા સંતોમય ઘણી વખત આલે છે સમજે ને ઓલા સંત નિવાસે ત્યાં કંડારી હોય ને ફોન કરે ગુરુજી તમને બોલાવે છે હવે ગુરુજીનું નામ પડે એટલે ક્યાં સ્વામી ના દોડે અને દોડીને ગુરુજીને ગોતે હવે ગુરુજીએ કાંઈ બોલાવ્યા જ ન હોય ને ગુરુજી પાસે જઈને ઉપર ગુરુજી મને કેમ બોલાવે છે હવે ગુરુજી જો કોઈ કામમાં હોય અગત્યના અને આ જઈને ઉભા રહી ગયા તો એને શું કહે કે તમે નવરા છો મને મારું કામ કરવા દો આમ થાય પણ એ જર્મનીની અંદર પણ લોકો આ ઋતુ પરિવર્તનના ઉત્સવને ઉજવે છે બ્રહ્મદેશની અંદર સુગંધિત જળ છાંટે છે એકાબીજા ઉપર વ્રજભૂમિ અને ભરતપુર બાજુ આ હોળીના દિવસે પથરા મારે છે એકાબીજાને એટલે આખા વર્ષનું વેર વળી જાય ને આ ઉત્સવ એમ ઉજવાય છે ગુજરાતના વિસનગર બાજુ જૂના જોડાઓ એકાબીજા પર નાખવાનો રિવાજ છે મહારાષ્ટ્રમાં આ હોળીના ઉત્સવને સિમગો કે છે દક્ષિણની અંદર દહન તરીકે હોળીના ઉત્સવનું નામ પ્રખ્યાત છે બંગાળમાં ચૌદસને દિવસે ફાગન સુદ ચૌદસે ઉપવાસ કરે પૂનમને દિવસે સવારે શ્રી શ્રીકૃષ્ણની પૂજા કરે અને સાંજે અગ્નિની પૂજા કરે બંગાળમાં આ હોળી આવી રીતે ઉજવાય છે ભવિષ્યોત્તર પુરાણની અંદર એક એવી કથા છે એક ઢુંઢા નામની રાક્ષસી હતી એ રાક્ષસી લોકને બહુ હેરાન કરતી નાના છોકરાઓ હોય યુવાનો હોય કિશોરો હોય એને હેરાન કરતી એટલે લોકોએ મળીને નક્કી કર્યું કે અગ્નિ સળગાવો એટલે અગ્નિથી બીને દૂર ભાગે એટલે લોકો અગ્નિ સળગાવી અને એની આજુબાજુ પ્રદક્ષિણા કર્યા કરતા અને એ રાક્ષસી પછી આ છોકરાઓને કિશોરોને યુવાનોને હેરાન કરતી બંધ થઈ તે દિવસથી ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે હોળીનો ઉત્સવ ચાલુ થયો અને એ હોળીનો ઉત્સવ સૌ પ્રથમ રઘુવંશ રઘુરાજા જે રઘુવંશી બોલો શ્રી ગણેશ્યા મહારાજની બે ઊંચા કરીને મહારાજને તાળીઓથી વધાવો મહારાજ આજે આ પિચકારી લઈને ઊભા છે સાથે સંતો પણ છે ભક્તો પણ છે અને મહારાજ અહીંયા આગળ રંગે રમે છે આપણે બધાઈને મને યુવાનોનો ફોન આવ્યો હતો એટલે મેં ગયા આવી કે જાહેરાત કંઈ કરી જ નહોતી પણ મને ખબર કે આ લોકોથી થોડું રહેવાશે એટલે મને ફોન આવ્યો કે સ્વામી આમ છે નહીં બગડે ઓલું નહીં કરીએ એટલે મેં એટલી રજા આપી છે આ હોલની અંદર નહીં રમવાનું અહીં આગળ કાંઈ નહીં કારણ કે તમારા ગુલાલ કરતાં કાર્પેટ મોંઘી છે તમારા ઉત્સાહ કરતાં કાર્પેટ મોગી છે એટલે બાજુના હોલની અંદર પણ ક્યારે રાતના દસ સાડા દસ થઈ જાય પછી બધું જમવાનું પતી જાય બધું થઈ જાય બાથરૂમનો એક દરવાજો બગડવો ના જોઈએ બાથરૂમની અંદર ના જવું જોઈએ ફક્ત એ હોલની દિવાલોને છોડીને ક્યાંય નહીં જો બગડશે તો જેને પૂછ્યું તું એને હું મોકલીશ ને ભવિષ્ય પણ આની અંદર પછી ભાન ના રહે આમાં તમારો હું આટલી સૂચના આપીશ તોય ના રહે આ હું કેટલી સૂચના આપું છું કઈ પાર્કિંગનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો તોય જાઓ ફોટો પાડીઓ બાર ભવિષ્યત્તર પુરાણ ની અંદર હું કહું કે વેલા વાળા ભાઈ ઓલી બાજુ જતા રહો પીએનસી બેંક ની અંદર તો વહેલાવાળાએ જ અહીં મૂકી હોય એટલે પાછળથી મોડા આવે એ પછી એક આમ ગોઠવે એક આમ ગોઠવે આમ સરસ મજાની ગોઠવી દે આખો નકશો અને નકશાનું પરિણામ પછી કોણ ભોગવે કોણ ભોગવે એટલે થોડો નકશો હરખો કરવો તો મહારાષ્ટ્ર ભવિષ્યોત્તર પુરાણની અંદર આ ઢુંઢા નામની જે રાક્ષસી એ રાક્ષસી આવી રીતે લોકોને હેરાન કરતી એટલે લોકો અગ્નિ સળગાવીને આજુબાજુ ફરતા અને ત્યારથી અગ્નિની પૂજા ચાલુ કરીને રઘુરાજાએ સત્યુગની અંદર સૌ પ્રથમ પહેલી વખત આ હોળીની એને ઉજવણી કરેલી આ ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે અને ત્યારથી પણ હોળીનો ઉત્સવ ચાલ્યો આવે છે બીજું ઋતુ બદલાય ઢુંઢા રાક્ષસી અત્યારે ફરે છે બોલો તમને કોઈને મળી છે તમે કહેશો કે તમે કહેશો પછી ખબર પડશે ઋતુ બદલાય ને આપણે કહીએ સિઝન બદલાય એટલે શું થાય સિઝન બદલાય ત્યારે શું થાય ઠંડી ગરમી થતી હોય જયારે વાતાવરણમાં ત્યારે તમારી ઉપર શું અસર થાય બીમાર થાવ હવે પકડાય ઋતુ પરિવર્તન જ્યારે થાય ઠંડી ગરમી જ્યારે થાય ત્યારે અમેરિકા જેવી ચોખ્ખી હવામાં ને ચોખ્ખું પાણી લેવાવાળા તમે પણ ફ્લૂ થયો છે આવું બોલો છો ઇન્ડિયાવાળા તો બોલે કે સ્વાઈન ફ્લૂ થયો ડેન્ગ્યુ થયો કારણ કે મેરા ભારત મહાન પણ તમે જ્યારે બોલો કે મને ફ્લ્યુ થયો છે ખાંસી થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે મટતી જ નથી આટલા ચોખ્ખા વાતાવરણમાં આટલી ચોખ્ખી હવામાં આટલા ચોખ્ખા ખાવું પીવું જ્યાં મળે છે ત્યાં પણ એની પાછળનું કારણ એક છે કારણ એ છે ઋતુ પરિવર્તન જ્યારે થાય ત્યારે આપણું બોડી એ ઋતુ પ્રમાણે એ ઋતુને તરત એક્સેપ્ટ ના કરી શકે એના કારણે રોગ થાય એ રોગ એ ડુંડા નામની રાક્ષસી એ રોગ ઓછામાં ઓછા થાય કેસુડાના ફૂલની અંદર એવી એક તાકાત છે કે જે રોગ પ્રતિકારક શક્તિ આપે આ ખરેખર આપણે જે ઢૂળેટી રમીએ છીએ ને એ આજે તો બહુ જુદી પ્રકારની ધૂળેટી થઈ ગઈ કલરી એવા નાખી દે કે તમારે કપડાં ઉપરનો કલર જાય નહીં પણ ખરેખર કેસુડાના પાણીથી ઢૂળેટી રમવાની હોય છે કેસુડાનું જળ છાંટવાનું હોય છે એની પાછળના બે કારણ છે આ ઋતુમાં કફ વધારે થાય કફની પ્રકૃતિ એટલે કફ બહુ થાય એ કફને રોગપ્રતિકારક શક્તિ અને ત્રીજું કામ નામનો જે શત્રુ છે એનું સમન કરવામાં કેસુડાનું સ્નાન સૌથી અધિક છે માટે કેસુડાના ફૂલ આમાં વપરાય છે આ ઢૂળેટીને રંગોત્સવની અંદર તો એ ઢુંડાનાની રાક્ષસી એટલે આ આજ કોણ રોગ એને દૂર કરવા માટે પણ સમી વૃક્ષનું ઝાડ આ હોળીની અંદર હોમવામાં આવે છે એની પાછળનું કારણ આ છે પુતનાનો નાશ શ્રીકૃષ્ણ ભગવાને કર્યો આટલી બધી કથાઓ છે આ હોળી પાછળ હું તમને બહુ ટૂંકમાં કહું છું પછી આપણે મહારાજના ચરિત્ર પર જવું છે પૂતના નામની રાક્ષસીને ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે એનો નાશ કર્યો ત્યારે કેવડી મોટી હતી પૂતના માસી તો તમારે એનો દેહ જેવડો મોટો હતો ને તેના ટુકડા કરી કરીને ગોવાળિયા થાકી ગયા તે એવડી મોટી એ પૂતના એને જે હળગાવી એ જે દિવસ એ આ સુદ પૂનમનો દિવસ તે દિવસથી આ હોળી ચાલુ થઈ છે આવી પણ વાત છે દ્વાપર યુગમાં આ બધું થયું મનુજયંતિ આપણે બધા મનુના સંતાનો છીએ મનુષ્ય કહેવાય છીએ મનુ હવે તમને મનુ તો મનુભાઈમાં સમજો પણ મનુમાં તો કેમ સમજો તો સાંભળો મનુ એટલે શું આ સૃષ્ટિ બહુ ટૂંકમાં કહું છું હા કારણ કે વિસ્તાર એન પર નથી જવું આ સૃષ્ટિ આપણી જે થયેલી છે બ્રહ્માજીએ જે આ સૃષ્ટિ રચી એમાં મનુષ્યોના સર્જન માટે મનુ રચાયેલા છે મનુની એક સીટ છે એ સીટ ઉપર જે બેસે એને મનુ કહેવાય મનુ કોઈ નામ નથી એ સીટ ઉપર જે બેસે એને મનુ કહેવાય બ્રહ્મા એ કોઈ નામ નથી સૃષ્ટિનો કરતા જે એ સીટ ઉપર બેસે એ બ્રહ્મા કહેવાય કોક બીજો બેસે અને એ સૃષ્ટિ ચાલુ કરે એટલે એ બ્રહ્મા કહેવાય બ્રહ્મા એ ટાઇટલ છે મનું એ ટાઈટલ છે એક બ્રહ્મા આ જે સૃષ્ટિનો કરતા બ્રહ્મા આપણા આઠ અબદને ચોસઠ કરોડ વર્ષ જાય ત્યારે એનો એક દિવસ થાય આપણા કેટલા વર્ષ જાય બોલો તો આઠ અબદને ચોસઠ કરોડ વર્ષ ત્યારે એના કેટલા દિવસ થાય એક દિવસ વિચારો તો આપણે આઠ અબદને ચોસઠ કરોડ વર્ષમાં હું હું ના કરી નાખીએ કેટલા દેશો ફરી વળીએ કેટલી યોનીઓ ફરી વળીએ કયું બાકી રાખીએ એકી શરીર બાકી ના રાખીએ એવા ત્રીસ દિવસનો એનો એક મહિનો જેને લાંબુ જીવવું હોય ને એને બ્રહ્મા થાવું ત્રીસ દિવસનો એક મહિનો અને બાર મહિનાનું એક વર્ષ અને સો વર્ષની આ બ્રહ્માંડના બ્રહ્માની આયુષ્ય છે સો વર્ષની શિવજીની આયુષ્ય છે આ બ્રહ્માંડના જે શિવ છે એમની આયુષ્ય સો વર્ષની છે આ બ્રહ્માંડના જે વિષ્ણુ છે એમનું શરીર સો વર્ષનું છે સો વર્ષ પછી એ શરીર પડી જાય એ બધા મુક્તો છે પરંતુ એ બ્રહ્માના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર સ્વર્ગની અંદર ઇન્દ્ર પણ કોઈ નામ નથી સ્વર્ગની ગાદી ઉપર જે બેસે એને શું કહેવાય ઇન્દ્ર બ્રહ્માનો ખાલી એક દિવસ થાય એમાં સ્વર્ગમાં ચૌદ ઇન્દ્ર જન્મીને રાજ કરીને મરી જાય બોલો મનુ ઇન્દ્રની સાથે એક એક મનુ મરી જાય એટલે બ્રહ્માના એક દિવસમાં કેટલા મનુ મરી જાય ચૌદ મનુ ચૌદ ઇન્દ્ર હવે વિચારો જે બ્રહ્માના એક દિવસમાં ઇન્દ્રના સ્વર્ગના રાજાઓ મરી જતા હોય ને આપણે બધુંય ટાઈટ કરીને બેઠા છે કે આટલા બંગલાને આટલી ગાડીઓને આટલું બેંક બેલેન્સ ને આટલું આમ કરી દેવું છે આવા બધા મનસુબા લઈને બેઠા છે હાવ ક્ષણ ભંગુર આ લોક એમાં આપણા મનસુબા કેવડા આજે જ હું સવારે કોઈ સાથે ગઈકાલે વાત કરતો હતો કે અત્યારનું લાઈફ એટલું ફાસ્ટ થઈ ગયું છે એટલું ફાસ્ટ થઈ ગયું છે મૃત્યુ એટલું ફાસ્ટ થઈ ગયું છે કે વાર જ નથી લાગતી કે આ માણસ હતો ગયો બસ એટલું ઝડપી યુગ ચાલી રહ્યો છે એની વચ્ચે આપણે મનસુબા બીજા કરવા એના કરતા એટલા મનસુબા ભગવાનના કરવા કારણ કે આ શાશ્વત છે એવા મનુ એમની આજે જયંતિ છે એ મનુ જયંતિનો દિવસ છે દ્વાપર યુગની અંદર નર અને નર જે છે નર નારાયણ ભગવાન એમાં નર જે છે અર્જુન રૂપે નારાયણ છે કૃષ્ણ રૂપે પ્રગટ થયેલા અને શ્રીમદ સત્સંગી જીવનની અંદર એવો ઉલ્લેખ છે ચોથા પ્રકરણની અંદર કે આ રંગોત્સવ આપણે જે ઉજવીએ છીએ એટલે હોળીનો બીજો દિવસ એની પાછળનું કારણ એ છે કે ત્યારે ગિરનારની અંદર યાદવો સાથે ભગવાન શ્રીકૃષ્ણ ગયેલા અને યાદવોને બહુ રાજી કર્યા ભગવાને ત્યારે યાદવોએ ત્યાં હિંડોળો બાંધી અને અર્જુન અને કૃષ્ણને ઝુલાવેલા બીજી એક કથા એવી પણ છે કે ધર્મને ભક્તિ થકી નરનારાયણ દેવ જ્યારે પ્રગટ થયા માતા પિતા થકી સોળ વર્ષની ઉંમર જ સિદ્ધિ એમની પ્રગટ થયા ત્યારે હતી જન્મ્યા ત્યારે ધર્મ ભક્તિએ પૂછ્યું તમે બંને અમારા દીકરા છો વરદાન માગો ત્યારે બંને કીધું અમારે તપ કરવું છે તપ કરવા માટે આશ્રમમાં જતા રહ્યા ભરતખંડની પ્રજા માટે નર અને નારાયણ તપ કરી રહ્યા છે તપ કરીને એનું ફળ આપણને આપે છે એના કારણે આપણે ભજન ભક્તિમાં વિશેષ ભરતખંડની પ્રજા વિશેષ ભજન કરી શકે છે એ નરનારાયણ નારાયણ દેવનું પ્રાગટ્ય આજે થયેલું ફૂલદોલોત્સવ પુષ્પ દોલોત્સવ પેંખોત્સવ રંગોત્સવ આ બધું જ આ દિવસનો છે અને એ નરનાયન દેવનું પ્રાગટ્ય થયું નરનાયન દેવ જ્યારે તપમાં બેઠા ત્યારે પ્રોબ્લેમ ઇન્દ્રને થઈ ગયો કારણ કે ઇન્દ્રને દરેકને આ દુનિયામાં એવું છે કે મારી સત્તા જવી ના જોઈએ દરેકને એવું છે તમારા કુટુંબ પરિવારમાં પણ એવું છે જ્યાં સુધી દાદા હડ્ડેક આમ બરાબર આમ ઉભા રે એવા હોય અને ખાઈને પચાવી દે એવા હોય શેર શીરો ત્યાં સુધી દાદા એવું ના વિચારે ચાવી મારા હાથમાંથી જાય ત્યાં સુધી દાદા એમ જ કે આપણે ઘરમાં બેહીએ ને એટલે બધું હરખું થઈ જાય સંકલ્પ આવો જ થશે તમે જોજો બહેનો હોય તો કોઈક સાસુમાં હોય આમ તમારે બરાબર શેર ગીનો શીરો ખાઈને પચાવી દે એવા હોય ને ત્યાં સુધી પાવરમાં હોય કે આ ઘરમાં આપણા સિવાય કાંઈ કોઈનું હાલવું ના જોઈએ પછી એ ઢીલા થાય એટલે એની પાછળ પછી એક સીટ લે માનસ સત્તા પાછળ ગાંડો છે એક કુટુંબ પરિવારમાં પાંચની વચ્ચે એક વ્યક્તિ સત્તા માટે હંમેશા ઝઝૂમતો હોય છે પાંચ પરિવાર ભેગા થાય તો એમાં સત્તા માટે ઝઝૂમતો હોય છે એક સમાજ ભેગો થશે તો ત્યાં પોતાની સત્તાને સીટ માટે ઝઝૂમતો હોય છે ધર્મની સત્તાઓ માટે પણ ઝઝૂમે છે ધર્મની અંદર પણ પાંચ પચાસ સો પાંચસો માણસ ભેગા થાય તો પોતાની સત્તા માટે પોતાની સીટ માટે પોતાના સ્ટેટસ માટે હંમેશા ઝઝૂમતા હોય છે એ ઝઘડો અહીંથી માંડી અને ઠેક બ્રહ્મા સુધી છે ઇન્દ્રને પણ પ્રોબ્લેમ થયો કે મારી સીટ જતી રહેશે જ્યારે જ્યારે કોઈ તપમાં બેહે ને એટલે સૌથી પહેલો પ્રોબ્લેમ ઇન્દ્રને થાય એટલે ઇન્દ્રએ શું કર્યું મેનકા નામની અપ્સરા નરનારાયણ દેવ પાસે મોકલી કે આના તપમાંથી ચલાયમાન કરું કારણ કે ગમે એવો તપસ્વી હોય પણ ભગવાનની સ્ત્રીરૂપી માયા એવી ભગવાને રચેલી છે કે આજ સુધીમાં જેટલાના પતન થયા તો ધનથી જેટલાના પતન નથી થયા માનથી જેટલાના નથી થયા એટલાના કામે કરીને થયા છે સ્ત્રીના સંસર્ગથી પતન થયેલા શાસ્ત્રોના પાનના પાન ભરાઈ ગયા છે બાકી દેહના સંબંધીના કારણે લોભના કારણે એ બધાથી પતન છે ને એના ગણતરીના દ્રષ્ટાંતો છે પણ બહુ મોટા મોટા ખાઓ હોય ને બહુ મોટા મોટા તપસ્વીઓ ભજની હોય ને એવાનું પતન પણ સ્ત્રી દ્વારા થઈ ગયું છે એવી ભગવાને માયા રચેલી છે મેનકાને જ્યારે મોકલી ત્યારે મેનકા એના હાવભાવ ત્યાં બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ પાસે કરવા લાગી ત્યારે નરનારાયણ દેવે નારાયણ ભગવાને આંખો ખોલી મેનકાને જોઈ અને નારાયણ ભગવાનને થયું કે આ ઇન્દ્રએ મારા તપમાં વિઘ્ન કરવા માટે મોકલેલી છે પણ નારાયણ ભગવાન આ તો ભગવાન છે ભગવાને પોતાના ઉરુમાંથી એક અપ્સરા પ્રગટ કરી એનું નામ ઉર્વશી એ પેલી મેનકા તો એની આગળ હડેલ ભૂંડન હોય ને એવી દેખાવા લાગી અને પછી ભગવાને એ ઉર્વશી હતી ને ઉર્વશી એને ભેટ આપી ઇન્દ્રને કે લે તું મારી પાસે શું મોકલતો તો મેં તને આ ભેટ આપી વિષય જીવ વિષય દેવતા એને ભગવાને એવું દીધું પણ એ નરનારાયણ દેવ એવા તપસ્વી એવા ભજની મહારાજે વચનાવતમાં કીધું કે સ્ત્રી રૂપી માયામાં ન બંધાય એવા તો એક નરનારાયણ દેવ છે એના સિવાય બીજો કોઈ સમર્થ નથી જેની ઉપર ભગવાનની કૃપા હોય એ એક જ બીજો એના પછી ના બંધાય જેની ઉપર એનો અનુગ્રહ હોય એ સિવાયના તમામ એમાં બંધાય એવા નરનારાયણ દેવનું પ્રાગટ્ય એ આજના દિવસે થયેલું એટલે એને ફૂલ દોલોત્સવ સૌ અને જ્યારે નરનારાયણ દેવ પ્રગટ થયા ત્યારે બદ્રિકા આશ્રમના ઋષિ હવે ત્યાં બદ્રિકા આશ્રમમાં મળે શું આજુબાજુ ગયા ત્યાંથી કેસુડાના ફૂલ મળ્યા

ચુંબોતેરમાં પ્રકરણમાં વરતાલમાં એસીમાં પ્રકરણમાં ઘટપુરમાં એક્યાસીમાં પ્રકરણમાં બોટાદમાં પંચ્યાસીમાં પ્રકરણના મચ્છિયામાં અને છન્નુંમાં પ્રકરણમાં અમદાવાદમાં આટલા રંગોત્સવ મહારાજ રમ્યા એ ભક્ત ચિંતામણીમાં લાગટ છે એટલે મહારાજ રંગોત્સવ બહુ કરતા અને એની અંદર બહુ મજા આવે ને હમણાં જો તમને બધા અહીં બેઠા છો હમણાં અહીં આગળ એક સાદું સિમ્પલ એક મ્યુઝિક મૂકી દેવામાં આવે અને તમને બધાને એવું કહેવામાં આવે કે બધા એ ઘનશ્યામ મહારાજ સામે ધારી ધારીને જોયા કરો અને ધ્યાન કરો મહારાજનું હૃદયમાં મૂર્તિ ઉતારો તો અડધો કલાક પછી જો ચેક કરવા નીકળવાનું થાય તો શું થાય મને કહો તો કેટલા સમાધિમાં જતા રહ્યા હો તમે જગાડવા પડે સરસ મજાનું મ્યુઝિક હાલતું હોય અને એ ચાલતું હોય તો એ તમારે સમાધિમાં જતા રહીએ પણ જો હમણાં ધમાકેદાર મ્યુઝિક વાગતું હોય ને અહીંથી આમ પિચકારીઓ છૂટતી હોય ને બધાના પિચકારી એક એક દઈ દીધી હોય અને કીધું હોય હામાહામી રમવાનું છે પછી જુઓ તમે એ કેવું જામે અને ઓલું કેવું જામે એટલે અત્યારના ઉત્સવો તમે જુઓ અત્યારે તમે ઉત્સવ આમ ઇન્ડિયામાં જોશો આપણે અહીંયા આગળ ઉત્સવ થયો ત્યારે આ કરતાલો રાખીએ નાચવાનું કૂદવાનું આ બધું કેમ થઈ ગયું પહેલાં ઉત્સવ જ્યારે કથા વાર્તા થતી ને ત્યારે કથા વાર્તા એટલે કથા વાર્તા જ થતી ત્યારે કંઈ નાચવાનું નહોતું પણ અત્યારે તો કથા વાર્તા હોય તો ચાલુ કથામાં પછી નચાવવા પડે થોડા એવું કેમ કરવું પડ્યું કારણ કે તો જ ઓલાને વાત ઉતરે નહીં તો ઉતરે જ નહીં સીધે સીધી પચે જ નહીં કંઈક થોડું વગાડવું પડે થોડું કંઈક વચ્ચે ગાવું પડે થોડું કંઈક થોડું બીજું કંઈક લાવવું પડે ત્યારે માંડ માંડ થોડું સમજીએ કેવી બુદ્ધિ અત્યારે થઈ ગઈ છે આપણી સીધે સીધું હમજાઈને સીધે સીધું પચ્ચે એવી કેપેસિટી રહી નથી એટલે ભગવાને પછી ઉત્સવ ઉજવ્યા મહારાજના ઘણા બધા રંગોત્સવ છે પણ એમાંના એક બે રંગોત્સવની લીલા આપણે સાંભળીએ મહારાજને વરતાલના હરિભક્તોએ જોબન પગી બાપુભાઈ બધા ભક્તોએ પત્ર લખ્યો ચરોતરના ભક્તો વરતાલના પ્રેમી ભક્તો મહારાજ અમારે ત્યાં તમે આવો અને ફૂલ દોલોત્સવનો ઉત્સવ કરો મહારાજ કે ચોક્કસ અમે તમારે ત્યાં આવશું પછી મહારાજે પણ બધાય ભક્તો સંતોને આમંત્રણ દીધું કે બધા વર્તાલ આવો અમારે ત્યાં બહુ મોટો રંગોત્સવ કરવો છે અને ફૂલ દોલોત્સવ કરવો છે મહારાજે નિષ્કુળન સ્વામીને પુષ્પ દોલોત્સવ માટે હિંડોળો બનાવવા માટેનું કાર્ય નિષ્કુળ સ્વામીને સોંપ્યું કે તમારે વરતાલની અંદર હિંડોળો બનાવવાનો છે પછી મહારાજ વરતાલ પહોંચ્યા વરતાલ મહારાજ આવ્યા મહારાજે આવીને તરત ભક્તોને પૂછ્યું કે તમે શું તૈયારી કરી છે બોલો ત્યારે બધાય ભક્તો કે મહારાજ પચીસ ગાળા કેસોડાના ફૂલ મગાવ્યા છે અને દસ ગાળા ગુલાબના ફૂલ મગાવ્યા છે ચૌદસો પિચકારી મગાવી છે કેટલી પિચકારી ચૌદસો પિચકારી ગાળા ભરીને અને જ્ઞાનબાગ અત્યારે વરતાલની અંદર જ્ઞાનબાગ છે ને ત્યાં પ્રસાદીના એ હોજ આજે પણ મોજૂદ છે ભગતજીએ બહુ સારો ત્યાં જીર્ણોદ્ધાર કર્યો છે એ ત્યાં આગળ બે એ હોજ બનાવ્યા ત્યાં હોજ બનાવ્યા મોટા અને ત્યાં આગળ જોબન પગીએ એવી વ્યવસ્થા કરી ત્યાં બાજુમાં જ ધણા તળાવ છે જ્ઞાનબાગની બહાર નીકળોન તળાવ છે એ તળાવમાંથી પાણી કોષ દ્વારા એ હોજની અંદર નીક દ્વારા આવે એવી જોબન પગીએ વ્યવસ્થા કરી સંતો હરિભક્તો આજુબાજુમાંથી બધેથી ઉમટી પડ્યા વરતાલની અંદર પણ વરતાલ તો આટલું નાનું ગામ આટલા બધાના ઉતારા કરવા કેમ એટલે જ્યારે જ્યારે સંતો ભક્તો ગામડાઓમાંથી મહારાજ ઉત્સવ કરતા આવતા ત્યારે ઉતારા ક્યાં કરતા ખબર છે ઝાડવા ઉપર અને ઝાડવાની નીચે ઝાડ નીચે ને ઝાડવા ઉપર ઉતારા કરવાના ઝાડની અંદર આમ બાંધી દે કપડાં અને એની અંદર એક ખોરિયું બાંધ્યું હોય એમાં ઊંઘી જવાનું એટલે કોઈ ભય નહીં અને ઝાડ નીચે રસોઈ કર લેવાની વર્તાલના ઝાડ ઝાડ નીચે હરિભક્તોને સંતો રોકાયેલા અને એક લીમડો હતો ત્યાં આગળ એ લીમ તરુ નીચે મહારાજ આવે બપોરનું ભોજન ત્યાં મહારાજ કરે એક મંચ બનાવેલો મહારાજ એની ઉપર ભોજન કરે ને ત્યારે આજુબાજુની અંદર બધા સંતો ભક્તો ચડીને મહારાજના દર્શન કરે તમે તો ખરા જે સંતો ભક્તોએ ઝાડવા ઉપર ચડીને મહારાજના દર્શન કર્યા એ મહારાજ આજ આપણને નજરની સામે ઓનલાઈન ને મોબાઈલ ખોલોને દર્શન આપે આનાથી મોટા ભાગ્ય આપણા કયા હોય આટલા તો સુખિયા કર્યા આટલી તો દયા કરી આપણી ઉપર અને તોય આપણને હજુ એવું લાગે છે કે હજુ તો મારા જોઈએ એવી કાંઈ કારણ કે આપણી નજર જ બીજી બાજુ છે આપણી નજર જ બીજી બાજુ છે અમને એક છોકરો આવે છે એ છોકરો આવે છે ને થોડું એને કંઈક મહારાજને પ્રાર્થના કરીને સંતોને પ્રાર્થના કરીને મહારાજે એનું થોડું ગ્રીન કાર્ડનું બધું અહીંનું હોય ને હવે કંઈક આવી ઈચ્છા હોય ને પતાવ્યું થોડું તો એ બાજુ ચાલુ કર્યું તો એ પતવાનું ચાલુ થયું એ પતવા આવ્યું તે હવે બીજું ચાલુ કર્યું હવે જો લગન થઈ જાય તો બહુ સારું હવે લગ્ન થશે પછીના મેં એને દસ સ્ટેપ ગણાવી દીધા મેં કીધું લગન થશે એટલે પછી થશે કે હવે છોકરા કે છોકરીનો જન્મ થાય બહુ સારું એનું પચશે ત્યાં થાય કે હવે આ ભણી ગણીને મોટો થઈ જાય તો બહુ સારું એ પચશે હવે આને બોલો તમારા અનુભવનું હવે આને સાધુ કરી દઈએ તો એવું જ કોને હવે આને પરનાવી દઈએ તો બહુ સારું ક્યાં કરશો મોઘા હોલ મોગા મોગી ડિશ ઊંચા ઊંચો ટાવર ફરતી હોટલ ન્યા થઈ જાય ને તો બહુ સારું હાલો ભાઈ ત્યાંથી નવરા થયા થઈ ગયું છોકરા ને છોકરી જે હતું લગ્ન થઈ ગયું છોકરાને લગ્ન થયું હવે જો આને ત્યાં જો એક છોકરો થઈ જાય છોકરી થઈ જાય તો જોતા જઈએ શું જોતા જઈએ એ જોતા પહેલા તો ઓલી આવી હોય કે જો આપણે તો જુદા રહેવાનું છે જો આવે પછી ઊંધી પ્રાર્થના ચાલુ થાય હે પ્રભુ એને કંઈક થોડી સદબુદ્ધિ આપણે એને કંઈક થોડી સદબુદ્ધિ આપણે એમ કરતા કરતા જિંદગી પૂરી થઈ જાય આપણા સંકલ્પ કોઈ કોઈથી પૂરા ના થાય આ લોકના તમામ મનસુબાઓ કોઈના પૂરા ધ્યાનથી કોઈના થાશે નહીં બહુ સતત ત્ય અને સાચી હકીકત છે માટે આ લોકના મનસુબા ઓછા કરવા અને પરલોકના મનસુબા ઝાઝા કરવા કારણ કે એ જ સાચું છે એ જ સાથે રહેવાનું આની પાસે જે મનસુબા કરશું એ બધા પાક્કા સાચા થવાના અને આ લોકમાં જે મનસુબા કરશું એ બધા ખોટા થવાના થયેલો છે અને કદાચ પાકશે તો એ નપાસ જેવું જ છે મહારાજે મહારાજના દર્શન કરવા માટે બધા સંતો ભક્તો ઝાડવે ચડીને દર્શન કરતા બોલો સંતો તો એવું લખ્યું શાસ્ત્રમાં કે સંતો તો પલાળેલો ખાલી બાજરો હોય એ બાજરો પલાળેલો હોય એક મુઠ્ઠી બાજરો પલાળેલો ખાય અને બસ બેઠા જ રહે કે મહારાજ ગમે ત્યારે અહીંથી હટે નહીં ત્યાં સુધી મહારાજના દર્શન કરવા હવે પલાળેલો બાજરો ખાઈને એ મહારાજના દર્શન કરતા અને આપણને આટલું સારું ભોજન કરીને પણ ભગવાનના દર્શન કરવા ગમતા નથી આપણે કહીએ ખરા કે મહારાજ બહુ વાલા પણ તમે બસો કે દોઢસો કે ત્રણસો માણસ બેઠા હોઈએ આપણે હરિભક્તો અને આપણને બધાઈને જો આપણે બધા કહીએ કે મેં મહારાજના દર્શન કર્યા 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 બધાય આપણે ધારીને જ મહારાજના દર્શન કરીએ છીએ ને પણ જો અચાનક આપણને પડદો પાડીને પૂછવામાં આવે કે મહારાજે પાઘ કેવી પહેરીશ છે મહારાજે કેટલા રંગના કેટલા રંગ મૂક્યા છે મહારાજનું છોગું પીછું કેવું છે મહારાજના કુંડળ કેવા છે મહારાજે ગળાની અંદર ટૂપિયો કેવો પહેર્યો છે મહારાજે કમર ઉપર રેંટો કયા કલરનો બાંધ્યો છે મહારાજે નીચે સુરવાડને જામો કયા કલરનો પહેર્યો છે પછી મહારાજના જે ત્રણ પટકા લટકે છે એમાં આ કલર કયો છે આની બાજુમાં કયો છે એના પછીનો કયો છે કેસરીની બાજુમાં કયો કલર છે આમ પૂછ્યું હોય મહારાજના હાથમાં ગુલાબ છે પિચકારી છે કેવી છે આમ પૂછ્યું હોય તો કેટલાનું રિઝલ્ટ આવે આપણું સી એની પરીક્ષા કરતાં ઓછું રિઝલ્ટ થઈ જાય બોલો કારણ કે લગભગ આપણા દર્શન એ થયા તે ન થયા જેવા જ હોય કારણ કે એમાં આપણને રુચિ નથી આપણે ચોક્કસ ભગવાનના ભક્ત છીએ પણ સો ટકાની આપણી રુચિ પ્યોર એમાં નથી ચોટતી સો ટકા એના માટે જ આ કથા વાર્તા સત્સંગ છે પરંતુ મૂવી જોવા બેઠા હોય સિરિયલ જોવા બેઠા હોય ક્રિકેટ જોવા બેઠા હોય રાજેશભાઈ ક્રિકેટ જોવા બેઠા હોય અને હા જોવા તો જતા રહીએ પણ એ દેખાય કેવું ઓલાએ સિક્સ મારી હોય તો આમ બોલ ઉછળીને ગયો હોય એવો ને એવો દેખાય એ જ ગતિથી એ જતો હોય એવો ને એવો દેખાય નું આખું ધ્યાન થાય બોલો ધ્યાન થાય સિરિયલ જોયું એનું ધ્યાન થાય મૂવી જોઈ હોય એનું ધ્યાન થાય બીજું જગતનું કંઈક જોયું હોય એનું ધ્યાન થાય અને આવી ભગવાનના સ્વરૂપનું ધ્યાન ના થાય એ સંતો મુઠી પલાળેલો બાજરો ખાઈને ભગવાનનું ધ્યાન કરતા બાજરો ખાઈને ભગવાનના દર્શન કરતા મહારાજે જોબન પગીને પૂછ્યું ગુલાલ કેટલો લાવ્યા છો જોબન પગી કે મહારાજ અડસઠ મન ગુલાલ લાવ્યો છો નારાયણગીરી બાવા કે ચોત્રીસ મન ગુલાલ મગાવ્યો છે અને બીજા બધા પાછા વરતાલના હરિભક્તો બીજો અલગ અલગ ગુલાલ લાયેલા જુદો આટલો ગુલાલ બધા મહારાજે હોજની અંદર પાણી ભરાવ્યું ઊંચો મંચ બાંધેલો હતો પછી મહારાજે ત્યાં સંતોને ભક્તોને ઉપદેશ કર્યો છે બહુ સાંભળવા જેવો ઉપદેશ છે પણ આગળ હજુ સારંગપુરની લીલા થોડી સાંભળશું ને ત્યાં લઈશું કે મહારાજે ત્યાં આગળ મહારાજ કોઈ પણ ઉત્સવ કરતા પણ મહારાજનો અભિપ્રાય ફક્ત આનંદ કિલ્લોલ કરાવીને કૂદાવીને છૂટા કરી દેવા આવો નહોતો આજે કેવું થઈ ગયું કે લોકને રંજન થાય બધાને મનોરંજન મળે એવું ગોઠવી દેવામાં આવે પણ આત્માનું કાંઈ ના મળે તો શ્રીજી મહારાજનો મત નથી શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કે ઉત્સવ કરતા પહેલા પણ ઉપદેશ આપતા અને ઉત્સવ પૂરો થઈને પછી પણ ઉપદેશ આપતા મહારાજે સૌથી પહેલા સભા ભરી અને સભા ભરીને વાતો શું કરી ખબર છે મહારાજ કે કોઈ પુરુષે ક્યારેય પણ કોઈ સ્ત્રીનો એકાંતમાં પ્રસંગ રાખવો નહીં અમારા સાધુએ સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું એમાં ભવ બ્રહ્માદિક પણ ફસાઈ ગયા છે તો બીજાની સી વાત કરવી આવી બધી મહારાજ રંગોત્સવ વાત કરવા બેઠા બોલો પોહાય આવે ન્યા પિચકારી ઉછાળવા બધા આમ રમઝટ બોલતી હોય અહીં શાકોત્સવનો પ્રોગ્રામ હોય અને રોટલાને શાક સરસ મજાનું ત્યાંથી સુગંધ આવતું હોય મરચાં તળ્યા હોય અને બીજી બધી આઈટમો હોય અને ખરેખર એ ઉત્સવ હોય ને પછી અહીંયા આગળ તમને વાત કરવામાં આવે કે આપણે તો ત્યાગ અને વૈરાગ્ય રાખવા જોઈએ ખાટી ને રોટલો જમવા જોઈએ અને આવી બધી વાતો થતી હોય ને એ વાતો પછી લાંબી થતાં થતાં બે કલાક ને ચાર કલાક થઈ જાય કોઈને સુખ આવે જે ન્યા સુખ આવે અહીં આવે આવે આ બધાને આખી સભામાં બધાને શું હતું કે ચૌદસો પિચકારી પડી છે ને એ મહારાજ ક્યારે હાથમાં આપે અને મહારાજ મંડી પડ્યા હતા ઉપદેશ દેવા બધાને એમ હતું કે મહારાજ ક્યારે પિચકારી આપે ને રંગે આપણી જોડે રમે એની વાત જોઈને બધા બેઠા હતા કથા તો મહારાજ અમે રોજ સાંભળીએ જ છીએ મનમાં બધાને આમ તો મહારાજ બધાના મોઢા જોયા કરે પછી મહારાજને થયું કે હવે આ બધાને રમવું છે એટલે મહારાજ મંચ ઉપરથી હેઠા ઉતર્યા અને મહારાજ જ્યાં હોજ હતો ને હોજમાં જઈને મહારાજે અંગૂઠો બોળ્યો એક બાજુ પર આંબાનું ઝાડ હતું એ આંબાના ઝાડ નીચે નિષ્કુળન સમયને વાસન સુથાર નિષ્કુળન સ્વામી પૂર્વાશ્રમની અંદર સુથાર જ્ઞાતિના હતા એટલે એમને ઘડતા લાકડાનું કામ સારું આવડતું એટલે સ્વામીને આ હિંડોળો બનાવતા હતા સ્વામી કે એવો હિંડોળો બનાવો છે કે આજ સુધી મહારાજ એવા જ ન હોય વાસન સુથાર સાથે એવા સ્વામી ત્યાં બનાવવા બેઠા અને આ બાજુ ઉપર મહારાજે હોજની અંદર અંગૂઠો બોળ્યો અને હોજની અંદર અંગૂઠો બોળી અને પછી મહારાજ પાછા મંચ ઉપર અવતાર્યા મંચ ઉપર મહારાજ ચડ્યા ને સચ્ચિદાનંદ સ્વામીએ બાર મન વજનની નોબત વગાડી ઝાડ ઉપર ચડીને અને એક બાજુ ઉપર અઢાર પેલા મોટા મોટા પીપુડા આવે ને એને ત્રાસાન બધું વાગવા લાગ્યું અને એ બધું વાગતું હોય ને પછી રંગે રમવાની મજા આવે એ બધું લાગવા લાગ્યું એટલે મહારાજે બધાને પિચકારી આપી એટલે ચૌદસો પિચકારી મંચ ઉપર મહારાજ બાજુ અને મહારાજ ખીજાયા કે તમને કઈ અકલ છે આટલા બધા તમને તમે બધા અમને એક બધી બાજુથી ઘેરી વડો થોડો વિવેક રાખો રમવામાં પણ રમવામાં વિવેક રહેતો એને રમત કહેવાય જ નહીં ને રમત કોનું નામ તમારે નાચવું હોય અને નાચવા પછી તમે વિવેક રાખવા જાવ તો નચાય એ તો નાચવું હોય એટલે તમારે ફૂંદડી ફરવા જ માંડવું પડે તો જ નચાય અહીં તમારે ખખડે એટલે અશ્વિન ભગત કરતાલ લઈને આમ 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 ગોળ ગોળ ફરવા જ માંડે બોલો એની એમ ના થાય કે અહીં સભાના અંદર કોકને દર્શન અટકતા હશે કાં થતું હશે તો એની મસ્ત એમ રમવા લાગે એવું છે અને એવી મસ્તી ચડે તો જ નચાય નહીં તો નચાય જ નહીં વિચારી વિચારીને નાચે એ ક્યારેય ના નાચી શકે આ નોબત વાગી એટલે બધાય સંતો ભક્તો મહારાજ બાજુ દોડીને આવ્યા મહારાજ કે વિવેક રાખજો રમતા એક વ્યક્તિ ઉપર તમે બધાય આટલા બધાય મંડી પડો શું દશા થાય અમારી એટલે મહારાજને સોનાની પિચકારી આપી મહારાજે સોનાની પિચકારી લીધી પણ બધાય સંતોન ભક્તો બધાને મહારાજને રમાડવાની હોંસ હતી ને એટલે બધાએ પિચકારી ચલાવી મહારાજની ઉપર અને બધી બાજુથી પિચકારી ચૌદસો પિચકારી એ ઘારે વાગે એ તો ભગવાન જ ખમી હકે આપણાથી તો ખમાય નહીં મહારાજને આખરે જે ઢોલિયા ઉપર મહારાજ બેઠા હતા ને એ આવું જાડું ગાદલું હતું ને એ મહારાજે ગાદલું આડું ધર્યું ઢાલ બનાવી પડી એ બાજુથી ઢાલ બનાવી ગાદલું કેટલું ખમે એ પલડ્યું એટલે એ આમ લબળી ગયું કે મહારાજ પછી ઢોલિયાની ઈસો ઉપર આમ ગોલ ગોલ ફરવા લાગ્યા ઢોલિયાની ચાર બાજુની ઈસો વચ્ચે જ રહ્યું નહીં ગોળ ગોળ ફરે એ ઈસોય તૂટી અને મહારાજ એવા અકળાયા એવા અકળાયા પછી આ બાજુ પર મહારાજ કે જો આ રમવાનો તમારો વિવેક નથી થોડા ખીજ્યા પછી બે ભાગ કરો અમારે તો તમારી રમત જોવી છે અમારે નથી રમવું મહારાજને સંતો કે મહારાજ અમે તમારે ભેગા રમવા તો અહીંયા આવ્યા જ બાકી અમાર શું રંગે રમવાનું ત્યાર પછી મહારાજ કે સારું ચાલો અમારા પક્ષે આ પાર્ષદો ગ્રહસ્થો પાર્ષદો બધા અમારા પક્ષે એક બાજુ પર હામે સાધુઓ એક હોજ સાધુને આપ્યો એક હોજ મહારાજે લીધો હામેની ટીમમાં મુખ્ય બ્રહ્માનંદ સ્વામી આ બાજુની ટીમમાં મુખ્ય મહારાજ કારણ કે બે સખા હોય તો જામે ને હરખું હામે મુક્તાનંદ સ્વામી દાસત્વવાળા એને ઉભા રાખ્યા હોય તો આમ હાથ જોડીને જ તારે મહારાજના શરણમાં એટલે હામા હામી મજબૂત હોય તો જામે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરને કે વાત છે તારી હામેના પક્ષે હતો ને તો સુરાબાપુ કે સ્વામી તમારી વાત છે જો હું આવું છું હમણાં આમ એક ઈશારા કરે હા મહારાજ કે જ્યાં સુધી અમે કહીએ ના ત્યાં સુધી કોઈ પિચકારી ચલાવવાની નથી એટલે બધા આમ સજ્જ થઈ જાય ને બંદૂક ચલાવવાની હોય ને હામા હામી સરહદ ઉપર એમ તૈયાર થઈને ઊભા રહી ગયા અને પછી આ બાજુ ઉપરથી સંતો બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી એ બેની બરાબર જોડી હતી નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી સંતો હોય ને પાંચસો પરમહંસો હતા કે બે હજાર સાધુઓ હતા એની અંદર પણ રુચિભેદ હોય થોડી ઘણી એમાં પણ કોકને કોકને ગોઠડી બહુ બરાબર જામી જતી હોય એમાં બ્રહ્માનંદ સ્વાઈને નિત્યાનંદ સ્વામીને બહુ સરસ જામી જતી એકવાર મહારાજ જમવા બેઠા હતા ને તો બધા જમવા સંતો બેઠા ને મહારાજ પીરસવા નીકળ્યા તે મહારાજ પીરસવા નીકળ્યા એટલે નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં બેઠેલા એટલે બ્રહ્માનંદ સ્વામીને જોતો તો લાડુ લાડુ જોતો હતો એટલે મહારાજે કહ્યું મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ નિત્યાનંદ બોખો છે કે દાંત નથી કે એને તે નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ મને કે છે દાંત નથી મારો ભાઈબંધ પણ મહારાજ મારે દાંત છે મને બે લાડુ આપો જો હું જમી જઉં છું કે નહીં એટલે મહારાજ કે તારા ભાઈબંધને લાડુ જોવે છે ને એટલે કે છે નિત્યાનંદને દાંત નથી મહારાજે બેના પથ્થરમાં બે બે લાડુ દીધા આવી મિત્રતા હતી બંનેને અને બેય થોડ શરીરવાળા વાળા જાડા હતા પાછા એટલે બ્રહ્માનંદ સ્વામી નક્કી કર્યું કે મારે સુરા ખાચર રંગી દેવો છે મહારાજને બાજુ પર રાખ્યા પણ બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી દેગળો લઈને દોડ્યા અને દોડ્યા સુરા ને રંગવા જતા હતા મહારાજ રક્ષા કરવા કારણ કે મોવડી હતા ને અને રક્ષક એવો જોઈએ સેનાપતિ એવો જોઈએ કાંઈ સૈન્ય માર નાખે એવો સેનાપતિ હાલતો હશે સૌથી પેલા પોતે મરવા તૈયાર થાય એને સેનાપતિ કહેવાય હામે જઈને મહારાજ રહ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી કે જે આવ્યો એટલે આપણે રંગવો જ છે ને તો મહારાજ ઉપર નાખ્યો દેગડો અને પછી નિત્યાનંદ સ્વામી પાછળ દોડ્યા ગુલાલની ફાટું લઈને મહારાજની આંખોમાં નાખી હવે મહારાજ કે તમે બધા કરો છો હું આ બધા ઠેક આપણા હો સુધી પહોંચી ગયા તે સુરા ખાચર ગયા બ્રહ્માનંદ સ્વાઈના માથે નાખ્યું બધું પાછળ પેલા સોમલા ખાચર દોડ્યા બ્રહ્માનંદ સ્વાઈની આંખની અંદર ગુલાલ નાખ્યો નિત્યાનંદ સ્વામી પાછા ખીજાયા નિત્યાનંદ સ્વામી ફરી પાછા ગુલાલની ફાંટો લીધી બેહીની આંખોમાં આંજી દીધી હામાં હામી બાથા બાથ આવી ગયા તે સુરા ખાચર ને સોમલા ખાચર કે સ્વામી અમારા માથે ચોટલી નથી પણ તમને નહીં છોડીએ કે તમારે તો ચોટલીઓ છે અને પછી એવી રીતે રંગે રમ્યા પછી મહારાજ બહુ ખીજ્યા સંતો જીતી ગયા આખું સંતોના ટોળાએ હરિભક્તોને પાર્ષદોની પિચકારીઓ લઈ લીધી અને બધા ઉપર પિચકારીનો રંગ સંતો નાખવા લાગ્યા નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સચિદાનંદ સ્વામી આ બધા મંડ્યા મહારાજ ઉપર બીજા બાર પચીસ સાધુઓ મહારાજ ઉપર પિચકારી નાખવા લાગ્યા મહારાજને કે નક્કી કરો તમે હાર્યા કે જીત્યા કારણ કે મહારાજે રમતા પહેલા શરત કરી હતી કે જે જીતશે જો સાધુઓ હારશે તો મારે સાધુઓને ખુલ્લા શરીરે આખો દિવસ બેહાડવા તાપમાં શરત એવી હતી અને જો મહારાજ હારે તો મહારાજને ચાખડીઓ અને કળા એ સંતોને ભેટ આપી દેવા એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યારે જ બોલેલા બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ હવે અમારે કળા તો સોનાના અમારે સાધુને હું કરવા ચાખડીઓ તો ઠીક પૂજા કરીએ પણ અમે જો હારીશું ને તો સ્વામી કે મારી ફાન ફજે તો થાશે ખુલ્લું શરીર થશે ને એમાં એટલે બ્રહ્માનંદ સ્વામી કે હારવાના તો નથી જ એટલે સંતો જીતી ગયા અને મહારાજ એટલા અકળાયા પછી મહારાજે નાન ખાચરને કીધું મારી ગોળી લાવો ધીરે રહીને ઈશારો કરીને બોલાવ્યા અને કાનમાં કીધું ગોળી લઈ આવો મારી માનકી ગોળી બ્રહ્માનંદ સ્વામી તો હોશિયાર એની પાસે કોઈ ચાલાકી મહારાજની ચાલતી હશે જે પુરુષ આ પૃથ્વી પર એમ કહે કે આ બ્રહ્માનંદ જ્યાં સુધી ગઠપુરમાં હોય ત્યાં સુધી સ્વામિનારાયણની તાકાત નથી કે આ પૃથ્વી છોડીને જાય અક્ષરધામમાં ગયા હોય અને જો મહારાજનો પાર્થિવ દેહા પૃથ્વી ઉપર પડેલો હોય તો બ્રહ્માનંદ સ્વામી કે હું અક્ષરધામના સિંહાસન પરથી એને પાછો આ શરીરમાં નાખું આટલી તાકાતવાળા પુરુષ શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન લીલા કરે છે ત્યારે બધાઈને દર્શન કરવા રાખી મૂકે છે પણ એક બ્રહ્માનંદ સ્વામીને જ કપટ કરીને જૂનાગઢ મોકલવા પડે જુનાગઢ જો સ્વામી ન ગયા હોત તો શ્રીજી મહારાજ ઓગણપચાસ વર્ષે ધામમાં ન જઈ શક્યા હોત મહારાજને એકસો ને એક વર્ષે જવું હોત પાંચસો વર્ષે જવું હોત તો પણ બ્રહ્માનંદ સ્વામીને વિખૂટા પાડવા પડત એ તો સમર્થ છે ભગવાન છે બ્રહ્માનંદ સ્વામી પાસે હોય તોય પડદો નાખીને જતા રે વાર ન લાગે પણ એટલા બંધનમાં કે જે મહારાજને આવું કહી શકે કોણ બોલી શકે આજે કોઈ સમર્થ હોય તો એમ કે હું મરેલા ને જીવતો કર દઉં એ સમર્થની તાકાત છે પણ પુરુષોત્તમ નારાયણને ધામમાંથી પાછા એ તાકાત એ પુરુષ બ્રહ્માનંદ સ્વામીની હતી એ બ્રહ્માનંદ સ્વામીએ જોયું મહારાજની ચાલાકી પરખી ગયા અને બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને ઇશારો કર્યો કે ગોળી આવે છે નાન ખાચારા પાછા પગે ગોળી લઈને આવતા હતા નિત્યાનંદ સ્વામી કે ગોળી શું લાવી માનકી તો મુક્તનો અવતાર જ હતા હવે આ બધા રંગે રમ્યા આ માનકી મુક્ત થતા એને એમ થતું હતું કે મને રંગે કોણ રમાડે નિત્યાનંદ સંકે ચિંતા ના કરો હું આવું છું આંખની અંદર એવી પિચકારી મારીને ગુલાલ નાખ્યો ને માનકી ભડકીને ભાગી નાન ખાચરને ડહડીને ભાગી મહારાજે પાછો ઈશારો કર્યો નાન મારી ગોળી લઈ આવો એટલે નાન ખાચર પાછા ગોળી લાવ્યા હતા અદભુત ઊભા હતા અદભુત આનંદ ફરી પાછી આંખમાં પિચકારી માની ફરી માનકી ગોળી ભાગી પછી તો માનકી મુક્ત પણ મહારાજ પાસે આવા તૈયાર ના થાય ત્યારે નાન ખાચર કપડું ઢાંકી અને લાવ્યા કપડું ઢાંકીને લાવ્યા અને મારા તો એક ચાલાક અસવાર જેમ આમ છલાંગ મારીને બે ને એમ માનકી ઉપર બેહી ગયા પણ નિત્યાનંદ સ્વામી સરક જાલી મહારાજ કોણ હાર્યું ને કોણ જીત્યું એ તો કહો કે મહારાજ કે સંતો જીત્યા સંતો જીત્યા સંતો જીત્યા આપણે બધાય હાર્યા સુરા ખાચર સોમલા ખાચર તમે કર્યું શું આટલા રોટલા ખાઈ ખાઈને પાંચ ટાઈમ આપણે હારી ગયા બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એને જે કર્યું એ આમ સ્વામી તો કંઈ પણ બોલ્યા વિના ધીરે ધીરે કળા જ કાઢવા લાગ્યા મહારાજના કડાન ચાખડીઓ પગમાંથી કાઢી લીધી કારણ કે લેવાની હતી જો જીતી જાય તો મહારાજને કે આવે જાઓ આવો વરતાલની અંદર રંગોત્સવ કર્યો એ રંગોત્સવ કર્યા પછી સાંજનો સમય હતો બપોરે મારા ત્યાં જમવા માટે બેઠા સુરતના ભક્તો પરસોલીની સેવને સાકરને બધું લાવ્યા હતા મારા ત્યાં જમ્યા આંબા નીચે બેસીને પછી જ્યારે સાંજ પડી ત્યારે સાંજે જ્ઞાન બાગની અંદર જ્યાં આંબાનું ઝાડ હતું એ આંબાના ઝાડની નીચે નિષ્કુળાન સ્વામીએ બાર બારનાનો હિંડોળો બનાવેલો બાર બારનાનો આજે તમે વરતાલની અંદર અક્ષર ભુવનની અંદર જાઓ ત્યાંના દર્શન થાય છે બાર બારનાનો ચાર બાજુ ત્રણ ત્રણ દરવાજા વાળો બાર બારણાનો નાનો દર બાર બારના હિંડોળો બનાવ્યો ઉપર પાંચ શિખરો એની અંદર બધી વેલો આ આખો ફૂલોથી લચકતો આખા ગુલાબના ફૂલો અંદર કેસુડાના ફૂલો એનાથી આખો હિંડોળો લચકતો અને આંબાના ઝાડ નીચે બનાવ્યો અને મહારાજે હિંડોળાની અંદર બિરાજ્યા અને હિંડોળાની અંદર બિરાજ્યા ત્યારે આજુબાજુની અંદર તમામ સંતો ભક્તોએ જ્ઞાન બાગની અંદર ક્યાંય આમ માણસ દેખાય તમે આમ જુઓ તો જેમ સમુદ્રમાં ઊભા હો અને પાણી દેખાય એમ એ હિંડોળાની આજુબાજુ બધે બસ હરિભક્તોને સંતો દેખાય અને પછી એ બધા એ ભક્તો એક એક પુષ્પની માળા લાવેલા આવે બધાઇને મહારાજ જો આમ ઉભા રહે તો પાછળવાળાને ખાલી પાછળના દર્શન થાય ને સાઈડવાળાને સાઈડ પણના દર્શન થાય પણ આગળથી તો મહારાજના દર્શનનું જે સુખ આવે એવું ના આવે ને ત્યારે શ્રીજી મહારાજે બાર સ્વરૂપ લીધા બાર દરવાજે મહારાજે બાર સ્વરૂપ લીધા અને બાર સ્વરૂપ લીધા ત્યારે ત્યાં સંતો મહારાજને ઝુલાવા લાગ્યા અને સવા સો ડિવેટની આરતી આનંદ સ્વામીએ મહારાજની ત્યાં આગળ ઉતારી અને જે કોઈ હાર લાવતા મહારાજ હાથો હાથ એનો હાર લેતા અને ત્યાં આગળ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું वड़ ताल नी फुलवाड़ीअ रहींदड़ो अंबानी ॾाढ वड़ ताली फुलवाड़ीअ रहींदोड़ो अंबानी ॾाड़ <सथी> वड़ ताली फुलवाड़ीअ रहींदड़ो आंबानी ॾाड़ वड़ ताली फुलवाड़ीअ ॾोड़ो आंबानी ॾाढ <सथी> बांधो आंबल ડળવાળ મરહી ચહીં ડળ આંબાની ડાળ ડળવાળ મરહી ચહીં ડળ આંબાની ડાળ સોનાની સાંકળે બાંધે રહીં ડળ આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો રે

બાએ બાજુ બંધ બેર ખાર હિંદોડો અંબાની દાળ બાજુ બંધ બેર ખારહી દોડો અંબાની ડાળ હૈયા હજારે હાર વા મારો હિંચે હિંદોડો અંબાની દાળ હૈયે હજારી હાલ મારો દોડો પા પુરુષો પતાર હિંડોળો અંબાનીદાર પુરુષોતાર હિંડોળો અંબાનીદાર ઝાઝરનો ઝનકાર વાલો મારો હિંચે હિંડો અંબાનીદાર નો જનકાર વાલો મારો નીચે હિંડોળો

બી દાળ બાર સ્વરૂપે બિરાજતાર હિંડોળો અંબાની દાળ સ્વરૂપે બિરાજતાર હિંડોળો આંબાન બાળ શાહજાનંદ ભગવાન વાો મારો જિંડોળો આંબાની દાળ સહજાનંદ ભગવાન વાો મારો

બાર બારનામાં રહ્યા થતા મહારાજે દર્શન દીધા અને દરેક હરિભક્તોનો ભાવ પૂરો કર્યો દરેકના હાર મહારાજે હાથો હાથ લીધા પાયે પિરોજી મોજડી પિરોજી મોજડી એટલે સોનાના તારથી ભરેલી મોજડી હોય એને પિરોજી મોજડી કહેવાય સુરતના હરિભક્તો બુરાનપુરના હરિભક્તો આ બધા ભક્તો બહુ સારા સારો આ પોશાક લાવેલા અને એ મહારાજે પહેરેલો ત્યાં દરેક ભક્તોને મહારાજ આવી રીતે બાર સ્વરૂપે દર્શન દીધા પછી રાત પડી રાત પડી એટલે મહારાજ જોબન પગીની મેળી ઉપર બેઠા હતા એટલે મહારાજે ત્યાં ફરીથી પિચકારી એક લીધી સંતો બેઠા હતા ખાલી કારણ કે રાત પડે એટલે હરિભક્તો તો પછી હોય આખા દિવસનો ઉત્સવ કરીને એટલે હરિભક્તો ક્યાં ગયા હોય ઘેર નહીં ઝાડ નીચે ઉતારો હતો મોટેલ ઉપર ક્યાં ગયા હતા મોટેલ ઉપર ત્યાં ડેઝિન સુપર એટ બધી એ જ હતી વડલો સુપર આંબો ડેઝ દિન આ જ મોટેલ અત્યારે તમે અહીંયા આવો તો ઉતારા કરવા પડે ને મોટેલની અંદર આપણે અહીં નથી રાખી સુપર એટ ને ઓલી ને આ બધી મોર્ડનને આવી એમ એ વખતે એ બધું હતું એ જ મોટેલ તમારું કપડું લઈને આવે એમાં લટકતા ઊંઘી જવાનું જોખમ મહારાજે કીધેલું બહુ રાખવું નહીં મહારાજા ઉત્સવ જ્યારે ફૂલ દોલોત્સવનો કરો ને ત્યારે મહારાજે બે સૂચના બહુ ખાસ આપી હતી મહારાજ કે જેની પાસે રૂપિયા હોય ને એને આવવું ખર્ચના રૂપિયા ના હોય તો ઉત્સવ કરવા ના આવવું તમારી પાસે વાટ ખર્ચી ના હોય તો કોકના ઉધાર લઈને ના આવતા એક તો એ ના પાડી બીજું કોઈ સ્ત્રી એકલી ક્યારેય ના આવે પોતાના પરિવાર સહિત પુરુષ હોય તો એની સાથે આવવું બાકી જો એકલી હોય તો કુટુંબ પરિવારના બીજા પુરુષો સાથે હોય તો જ આવવું નહીં તો રાત્રિએ એકલા ચાલવાનું થાય એટલે સ્ત્રીઓએ ના આવવું આવો પણ મહારાજ આ લોકોનો પણ બધો જ વિવેક અને આગ્રહ રાખતા એવી રીતે કરતા તો રાત્રે સંતો બધા બેઠા હતા અને મહારાજે પિચકારીનો રંગ નાખ્યો પછી થયું શું કે મહારાજ કે આવે હું અમે વાતો કરીએ એટલે વાતો કરવા મહારાજ બેહી ગયા અને મહારાજની વાતો કરવાનો ટાઈમ તમને ખબર છે એવું નહીં કે નવથી દસ કથા છે છથી સાત કથા છે નોનસ્ટોપ એનું કોઈ ઘડિયાળ જ નહીં એટલે તો આટલા બધા વચનામૃતો અડધી રાત્રે સૌથી પહેલું વચનામૃત અડધી રાત્રે છે મહારાજ અડધી રાત્રે ઉભા થઈને સંતોની જાય ગામ ગયા અને મહારાજ કે વાત કરવી છે તો સંતો બેઠા થઈને બેહી ગયા બોલો આજ જોડીને મહારાજ કે કઠનમાં કઠન સાધન ક્યુ મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠનમાં કઠન સાધન છે માયા કેને કહીએ ભગવાનનું ધ્યાન કરતા આડું આવે એને માયા કહીએ હરિભક્તો પણ હતા સંતોની જાયગામ જ્યારે ગયા ત્યારે પહેલું વચનામૃત ગોવર્ધનભાઈનો પ્રશ્ન છે માયાનો પ્રશ્ન છે હરજી ઠક્કરનો પ્રશ્ન છે સંતોની જાયગામાં મહારાજની સાથે હરિભક્તો પણ ગયા છે અને સંતોની જાયગામાં હરિભક્તો પણ આવા ખપવાળા બેઠા હતા જાજા નહોતા બેઠા હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો દેહને દેહના સંબંધીમાં જેવી ગાઢ પ્રીતિ છે એવી ભગવાનના સંતમાં કેમ થતી નથી મુક્તાનંદ સમયે પ્રશ્ન પૂછ્યો ભગવાનનો ભક્ત જ્યારે અક્ષરધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે આ પ્રથમનું પહેલું વચન રાત્રિનું વચનામૃત છે હવે અડધી રાત્રે ઉપદેશ કર્યો હોય કથા કરી હોય એવું કદાચ આ પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડ સર્જાયું ત્યારથી એવો કોઈ ભગવાન હોય કે જેને અડધી રાત્રે વાતો કરી હોય અને એવા જો કોઈ સાધુ હોય કે જેને અડધી રાત્રે વાતો ઝીલી હોય તો એક સ્વામી થયા બીજે ક્યાંય નથી કોઈ જગ્યાએ નથી અડધી રાત્રે તરી વાતો હોતી હશે અડધી રાત્રે હોય આ લોયા ધામની અંદર રાત્રે સાડા દસ અગિયાર સુધી અહીં કથા વાર્તા થતી હોય શનિવાર હોય તો એ નવ સાડા નવ થાય પછી યુવાનો વડીલો બધાય બેસે અને યુવા સભા જેવું થતું હોય કથા વાર્તા બહેનો ભાઈઓ બધા બેસે ઘણા બધા ભક્તો રોકાય અને કથા સાંભળે ઘણા ઓનલાઈન કથા સાંભળે આ કેવી રીતે થાય આ તો ખપ છે એટલે થાય છે તો મહારાજે વાતો ચાલુ કરી પણ થયું એવું કે ખપ ખપમાં ફેર હોય ને મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ તો બધા બેઠા રહ્યા ચકોરની આમ પણ બીજી સભા જે હતી ને સંતોની એ પાછળથી ધીરે ધીરે ઊભી થવા લાગી એમને એમ કે હમણાં પતિ જાય હમણાં પતિ જાય હમણાં પતિ જશે હમણાં પતિ જશે પછી ધીરજ ના રહી એટલે પછી ઊભા થઈને ચાલવા મળે ઘણી બધા હરિભક્તો હોય ને અમારું ઘડિયાળ કયું તમને ખબર છે અમારું ઘડિયાળ આમ સામે તમે ઘડિયાળ મૂકો એ ઘડિયાળ નહીં તમે તો અત્યારે બહુ સારું અત્યાર સુધરી ગયા છો કે હાથમાં માળા કે એવું બહુ ઓછા રાખો સમજ્યા ને એટલો સુધારો થઈ ગયો છે અત્યારે આપણે અહીંયા આગળ પણ આ માળાનો કરંડિયો એટલે જ મૂક્યો હોય પણ એમાં થાય એવું ઘણી વખત તો આપણા દેશમાં તો ઘણી વખત માળા હોય ને તો માળા જે મૂકી હોય ને એ માળાના મનકા છૂટા પડી ગયા હોય અંદર એવું હોય એટલી ફેરવી હોય અને અહીં જો માળા મૂકેલી હોય ને તો એ માળા એવી હોય કે તમે ગમે ત્યારે કાઢો તો એ કે હું હજુ અસ્પૃશ્ય છું મને કોઈ અડ્યું જ નથી એ મૂકી હોય દેદીની ને એવી હોય એટલે હાથમાં કાં તો જપ્યું કાં તો માળા બેમાંથી એક વસ્તુ ભગવાનના ભક્તોએ હંમેશા રાખવી જોઈએ સભામાં બેસો ત્યારે જપ્યું રાખો કા માળા રાખો અને સારામાં સારું જપ્યું કારણ કે આપણે પાછી તાળી પાડવાની ને વચ્ચે એટલે તમે તાળી પાડો તો મહારાજનાને અમને ગમે સંતોને એટલે તમારે પછી જપ્યું રાખવાનું એ જપ્યું હોય તો બેયમાં સગવડ પડે અને જપ્યા જપ્યું તો એકદમ સહેલું છે એની કોઈ બહુ કિંમત નથી એ જપ્યું રાખીને સોમેણ 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 અખંડ કરી રાખવું તો સંતો બધાય એટલે અમારું ઘડિયાળ કયું દેશમાં તો કે અમારે ઘડિયાળ બાજુ જોવું જ ના પડે માનો કે અમારો ટાઈમ હોય કે સાડા સાત સુધીની કથા એટલે સાડા સાતમાં પાંચ બાકી હોય ને ત્યાંથી જ થોડા ભક્તો પહેલેથી જ માળા બાજુ પર મૂકી દે કારણ કે એ સતત જોતા હોય તમે જ ભૂલી જાઓ પણ એ ના ભૂલે એટલે એ માળા સાડા સાતમાં પાંચ હોય ત્યાં મૂકી દે એટલે આપણને થાય કે માળા મૂકી દીધી ભગતને કંઈ હાથમાં કંઈ પ્રોબ્લેમ હશે ત્યાં પછી તમે હજુ ચાલુ રાખો ને એટલે એની આગળની લાઈન હોય ને ધીરે ધીરે માળા કાઢે પછી જો વધારે ચાલુ રહી જાવ તમને એમ તો એક પ્રસંગ છે પાંચ મિનિટ હજુ પતાવી દઉં પાંચ મિનિટ પતાવા જાવ ત્યાં તો પહેલી લાઈન વાળા માળા કાઢી નાખે વાળા ઊભા થવા લાગે એટલે ખબર પડી જાય કે હવે ટાઈમ થઈ ગયો છે એવું થાય અને કોઈ વખત એવું થાય એક સ્વામી કથા કરતા હતા મુંબઈમાં હવે રોજ સ્વામીનું તો ઘડિયાળ જ કોણ હતું કોણ હરિભક્તો પણ હરિભક્તો એ કોઈ ઊભા જ ના થાય માળા ના કાઢે કાંઈ નહીં સ્વામીએ કથા વાર્તાનો પ્રવાહ ચાલુ રાખ્યો 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 હવે અડધો કલાકની કથાની જગ્યાએ બે કલાક કથા થઈ ગઈ કોઈ ઊભું ના થાય પછી સ્વામી નહીં થયું આવે એનું ખૂટી ગયું બધું ને જે કઈ કાગળ બે હશે એનો બધા મુદ્દા સમજાવવાના પૂરા થઈ ગયા તોય એને એમ થયું ખરું આ અડધો કલાકમાં આટલા બધા મુદ્દા તો કહેવાય નહીં ટાઈમ કઈક જાજો થઈ ગયો હોવો જોઈએ પછી ઘડિયાળ જોયું તો બે કલાક થઈ ગયા તા એટલે સ્વામી કે વાલા ભક્તો તમે આજ સુધી જ્યારે હોય ત્યારે પાંચ દસ મિનિટ વહેલી માળા કાઢી નાખતા ઊભા થઈને જતા રહેતા મને એમ થતું કે ખપ ઓછો છે પણ આજ એવું લાગ્યું કે હવે તમને ખપ જાગી ગયો છે ઓલા હરિભક્તો કે સ્વામી બાર વરસાદ પડે છે કઈ ખપ જાગ્યો નથી બાપા બાર વરસાદ અચાનક આવ્યો છે અને છત્રી લાવ્યા નથી જવું ક્યાં તો આમે બાર જઈને પલળવું એના કરતા તમારા શબ્દોથી જે પલળાયું હોય પણ વાટ તો એની જોઈએ છે કે આ ઇન્દ્ર ને ઘડિયાળો બંધ કરે તો જઈએ વહેલા એટલે અમે સ્વામી તમારી હામું જોતા બારી હામું સતત જોઈએ છે કે વરસાદ જો બંધ થાય તો ઊભા થઈએ મહારાજની સભામાંથી ધીરે ધીરે સંતો ઊભા થવા લાગ્યા પાછળથી જઈ ઉતારે જઈને ઊંઘી ગયા કારણ કે મહારાજ ક્યાં જતા રહેવાના છે તમે અઠવાડિયા આવો ને તો તમને ખબ જાજો થાય મહારાજના દર્શન કરવાનું અને અમે તો ચોવીસ કલાક ભેગા જ બાથમાં ગાલીને જ મળવાનું હોય વાઘા ધરાવવાનો હોય થાળ ધરાવવાનો હોય એટલે અમને એમ થાય કે ભગવાન ક્યાં જવાના છે અમારી ભેગા જ છે ને અને તમે આવો ને એટલે તમને બહુ આમ અઠવાડિયા આવો એટલે બહુ આમ સરસ લાગે પણ અમારે રોજ ભેગું હોય અને ભેગો રહે અને છતાંય મહિમા વધે તો એ સાચો ભગવાનનો મુક્ત હોય તો જ ભેગા ભગવાનની ભેગા રોન મહિમા વધે ભગવાનના સંતો ભક્તો ભેગા રોને મહિમા વધે તો સાચું મુક્ત પણ કહેવાય સંતો જઈને સુઈ ગયા બાર પંદર સંતો બેઠા હતા એટલે મહારાજે મુક્તાનંદન કીધું સ્વામી આપણે કાંઈ ઉપાય કરવો પડે અમે ઠેક અક્ષરધામમાંથી સર્વ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર પહેલી વખત આવ્યા અને આવી રીતે અમને જોઈને સાધુ થયેલા સાધુઓ આમ સંત નિવાસમાં જઈને ઊંઘી જાય તો સ્વામી અમારો મહિમા શું આને આપણે આ સંતોને કંઈક હૃદયમાં બળતરા થાય એવું કરવું પડશે મુક્તાનંદ સ્વાય કે મહારાજ સંતોને બળતરા થાય એવું તો એક છે ઉપાય શું મહારાજ તમે બધાને ભેટો અહીં જેટલા બેઠા છે ને એટલાને ભેટો એટલે હવારે અમે કહેશું કે અમને મહારાજ ભેટ્યા હતા એટલે બધાની કાલથી ઊંઘ ઉડી જશે કાલથી કોઈ છોડી નહીં જાય એવું થાય ને ક્યારેક જો અચાનક રાત્રે અહીં બાર એક વાગ્યા સુધી સેવામાં રોકાયો હોય ને એને કંઈક સંતોએ મોજ આપી દીધી હોય કોઈ એવી તો પછી બીજા એ વિચારે હા આપણે રોકાવું તો જોઈએ દર શનિવાર આવતા હોય તમે નોંધ ના રાખો પણ જે દર સેટરડે આવે છે એની હાજરી ગમે તે રીતે અમે એવી સિક્યુરિટી સીઆઈડી રાખતા હોય ને એ પૂરી લેતા હોય કે આ દર સેટરડે આ આવે છે અને અમે નક્કી કર્યું હોય કે જ્યારે આપણે આખું વર્ષ પૂરું થાય ત્યારે આખા જે કોઈ પણ શનિવાર રજા ના પાડી હોય કોઈ પણ સંજોગોમાં તો એને આપણે આવી રીતે મહારાજનું આ પ્રસાદીનું દેવું કે એવું કંઈક વિચારી રાખ્યું હોય હવે તમને એની ખબર ના હોય અને પછી એનું સન્માન થાય ને એને કંઈક મળે પછી બધા ચીવટ રાખે હા કે આવે જો સેટરડે બને એટલી ઓછી રજા પહેલો બીજો ને ત્રીજો નંબર એ ક્રમથી આપવાનું હોય તો પછી ખબર પડે પછી કે ભાઈ ગમે એટલા આટલા દૂર રહેતા હોય તો એ આવી રીતે આવે તો એનું આપણે કરવું છે આવી રીતે તો એની અંદર પછી બધા ચીવટતા રાખે કંઈક દેખાય તો ચીવટતા રાખે ને એટલે મુક્તાનંદ સ્વામી કે મારા જ ભેટો એટલે મારા જ બધાને ભેટવા લાગ્યા એમાં પ્રેમાનંદ સ્વામી ભેટવા આવ્યા એ પ્રેમાનંદ સ્વામી આમ નીચા તે મહારાજ આમ થોડા ઊંચા ઊભેલા એટલે પ્રેમાનંદ સ્વામીનું માથું સીધું મહારાજની ડૂટી આગળ આવ્યું એટલે પ્રેમાનંદ સ્વામી તો મહારાજને ડૂટીમાં બકી કરી લીધી મહારાજ કે આ પ્રેમ સખી તો કે અમને બકી કરી ગઈ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ લાગ આવે તો છોડતી હશે કે હવે તમે જો જગતનો જીવ એની વાસના અને એક ભગવાનના મોટા સંતની વાસના બેમાં કેટલો ફેર છે જે વાસના જગતમાં છે એ જ વાસના જ્યારે પુરુષોત્તમમાં થઈ જાય છે ત્યારે મુક્તિ થાય છે વાસના છોડવાની જરૂર નથી વાસનાને કન્વર્ટ કરવાની જરૂર છે મનને ક્યારેય પણ પકડી શકાતું નથી એને વાળી શકાય છે વાસનાને ભગવાનમાં સંતમાં ભક્તોમાં ના સત્સંગમાં વાળી દેવાની છે બસ એ વળી જાય એટલે એ જ વાસના કલ્યાણકારી થઈ જાય ગુરુજી ઘણી વખત કહે કે જેને જગતમાં કોઈ જગ્યાએ હેત ના થયું હોય ને જગતમાં હાવ લુખો હોય ને એ સત્સંગમાં આવે ને તો લુખો જ રહે એના ભગવાનમાં હેત થાય ના સાધુમાં હેત થાય ના હરિભગતમાં હેત થાય એ રેતી જેવો જ હોય ના ન્યાય કોઈની પડી ના હોય તે અહીં આવે તો અહીં કોઈની પડી ના હોય એને ના સાધુમાં હેત થાય અને તમે જોજો જેને ભગ જ્યાં સંસારમાં બહુ હેત હશે ને એને પછી સાધુમાં થાય ને હરિભગતમાં થાય ને સત્સંગમાં થાય ને તો એવું જ થાય જે સંસારમાં બહુ મરી મટતો હોય ને એને જ્યારે એનું માઇન્ડ કન્વર્ટ થાય તો એ આની અંદર પણ એવો જ મરી મટે સત્સંગમાં પણ એટલે સંતો પ્રેમાનંદ સ્વામીએ આવી રીતે મહારાજની સાથે આવું ચરિત્ર કર્યું અને ત્યાર પછી જિજ્ઞાસાનંદ કરીને એક સાધુ હતા એને કાંઈક થોડી ઊંઘ ઉડી ગઈ એને ઊંઘ ઉડીને એને જોયું કે આવો લાભ જો આમ લાઈન હતી દસ બાર જણની ત્યાં તો આ જિજ્ઞાસાનંદ જઈ અને બધા સંત નિવાસમાં સંતોને કહેલા હું હું છો કે તમારો બાપ બેઠતો છે હાલો તો પછી બધા સંતો આંખો છોડીને ઊભા થયા અને લાઈન પડી ગઈ તો મહારાજનું હવાર પાડી દીધું મહારાજ કે હતા પંદર જણા અને આટલા બધા ક્યાંથી આવ્યા મહારાજ કે કોઈ ફોટલું વાસણ હશે એને આ બધું ફોડ્યું છે અને પછી કે બ્રહ્માનંદ છે કે મહારાજ જિજ્ઞાસાનંદ એક જ ફૂટલું વાસન છે એ ફૂટ્યો છે અને એને જઈને કીધું છે એટલે મહારાજ સંતોને ભેટ્યા આવી રીતે વરતાલમાં મહારાજે રંગોત્સવ કર્યો બીજે બધે ગામમાં કર્યો સારંગપુરની અંદર પણ મહારાજે મોટા મોટા રંગોત્સવ જે કર્યા મેં એક આ વરતાલનો ને એક સારંગપુરનો સારંગપુરમાં મહારાજે જ્યારે રંગોત્સવ કર્યો ત્યારે મહારાજે ત્યાં હરિભક્તોને સંતો સાથે પિચકારી રમવાની ચાલુ કરીને પછી બહેનોએ અડધેથી મહારાજને સમાચાર મોકલાવ્યા કે મહારાજ તમે તો અમારો આ સ્ત્રીનો દેહ છે ને ધીકાર છે અમને સ્ત્રીનો દેહ શા માટે મળ્યો તમે પુરુષોત્તમ નારાયણ અક્ષર ધામમાંથી અહીં આવ્યા તમે પુરુષો સાથે પિચકારીથી રમો અને અમારે તો તમારી સાથે રંગે રમવું છે પણ આ સ્ત્રીનું શરીર નડે છે પ્રભુ એટલે આ સ્ત્રીના શરીરને વહેલામ વહેલું અહીંથી પાડી દઈએ મહારાજ આવું અમને થાય છે ગુજરાતની બાઈઓએ અને કાઠિયાવાડની બાઈઓએ આવા સમાચાર મહારાજને મોકલ્યા ત્યારે મહારાજે પોતાનો ગુલાલ પ્રસાદીનો પિચકારીઓ અને કેસુડાનો રંગ બહેનો માટે મોકલ્યો અને બહેનો માટે મોકલ્યો અને મહારાજે પછી ત્યાં થોડો ઉપદેશ કર્યો શ્રીહરિ એવું કીધું કે હરિભક્તોએ હરિભક્તની રીતમાં વર્તવું અને સંતોએ સંતની રીતમાં વર્તવું ફૂલ દોલોત્સવ ઉત્સવ છે જગતના જીવો લાજ મર્યાદા મૂકીને ફાવે તેમ તોફાન કરે છે દારૂ પીધો હોય તેમ ઉન્મત થાય છે મનમાં જેવો સંકલ્પ હોય તેવું કરવા લાગે છે ભાંડ ભવાઈ જોવામાં યુવતી દર્પણ બાળક જળ એમાં જે મનને નિયમમાં રાખે તે દેવ જેવો જાણવો પછી મહારાજે કહ્યું કે આ બહેનો બહેનોને હું આ રંગ આપું છું પણ સ્ત્રીઓ સ્ત્રીઓમાં રમશે કોઈ પુરુષ ક્યારેય પણ કુંડાળું કૂદીને બહેનોમાં ન જતો રહે અને કોઈ સ્ત્રી પણ રમત કરતાં કરતાં કોઈ પુરુષ ઉપર રંગ ન છાંટે આ જગતની અંદર એટલું બિભસ્ત તમે જુઓ ને તો ઇન્ડિયાની અંદર તો તમે સોસાયટીઓ જુઓ ને બધે એટલું બિભસ્ત રીતે એ ધૂળેટી બહેનો ભાઈઓ ભેગા થઈને રમતા હોય મિત્રની સ્ત્રીઓ એના ગાલ ઉપર ગુલાલ નાખતા હોય ને એ સ્ત્રીઓને પુરુષોના સ્પર્શ થતા હોય અને ખેંચાખેંચ થતી હોય આવી રીતે એટલો ખરાબ રીતે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે કે આપણે ફક્ત એ ઉત્સવને ખાલી સાંભળીએ ને સાંભળીએ ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય તો નર્યો અધર્મ જ છે અધર્મ જ છે ભગવાન સ્વામિનારાયણને તમામ ઉત્સવો રમાડ્યા છે પરંતુ મર્યાદામાં મને હજુ આજ સુધી દ્રશ્ય ખબર છે એક દિવસ આશ્વિન ભગત ઘનશ્યામ મહારાજ અહીં આપવાના હતા અહીંથી કઈ ઘનશ્યામ મહારાજ કોઈ અહીં બેનો અહીં આપણા પરિવારના બધા લઈને આવતા હોય કોઈ બેન એકલા આવ્યા હશે એટલે એના ઘનશ્યામ મહારાજ એને જોતા હશે હરિકૃષ્ણ મહારાજ એટલે અહીં ઘનશ્યામ મહારાજ પધરાવેલા અને એ ઘનશ્યામ મહારાજ જ્યારે ગજુ અહીં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નહોતી થઈને આપણે હરિમંદિર જેવું સિંહાસન હતું ને ત્યારે એ ઘનશ્યામ મહારાજે બેને મગાવ્યા અહીંથી સંતોએ ભગતને આપ્યા એટલે અશ્વિન ભગતે એ ઘનશ્યામ મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ અહીંથી લઈ ગયા ખરા પણ અમે જોયું બરાબર હું અહીં ઊભો હતો એટલે એને અહીંથી આમ લઈ ગયા એટલે બેના આમ આમ ઊભા હશે એમને લઈ જઈને ઓલી ખુરશી ઉપર મૂક્યા આ બાજુ મૂકીએ ને બહેનોની ખુરશી ઉપર જઈને એને ઘનશ્યામ મહારાજ મૂકે કીધું બેન આ લઈ લો વિચારવા જેવું એ છે કે હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજને ભગવાન જ આપવાના હતા આમ હાથથી પણ આપી શક્યા હોત પરંતુ એને એ આજ્ઞાનું અનુસંધાન છે કે મહારાજની મર્યાદા છે કે મંદિરની અંદર સ્ત્રી અને પુરુષે પણ કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવો તમારી સગી પત્ની હોય તો પણ એની સાથેની આપલે મંદિરમાં પણ ન થાય બોલો આટલો વિવેક શ્રીજી મહારાજે બતાવ્યો ધર્મની અંદર શ્રીજી મહારાજ બિલકુલ આટલી પણ મહારાજે છૂટછાટ નથી મૂકી જે મર્યાદા પડદા અલગ સભા અલગ રમવું અલગ જમવું અલગ હસવું અલગ બેસવું એમાં મહારાજે આટલી પણ છૂટછાટ નથી રાખી કારણ કે એમાંથી પતન થયા છે સાધુઓના પણ પતન થયા છે અને કોઈ હરિભક્ત શ્રેષ્ઠ હતા ને ઉપદેશ કરતા હોય ને કથા કરતા હોય ને અને પછી બહુ હમજાવા જતા રહે ને બેનોને તો એવા હરિભક્તોના પતન થઈ ગયા છે શ્રીજી મહારાજ વખતે એ થયા છે નાન નાનજી સેટ કરી ન હતા સુરતના એનું થયું છે અને અત્યારે ગણાના થાય છે એટલે મહારાજે કીધું બેનો બહેનોમાં રમે પછી કાઠિયાવાડના બહેનો ગુજરાતના બધાય બધા આવા જો મહારાજને સંતો રમ્યા કથા બહુ વિસ્તારથી છે સંતોને પહેલા તો મહારાજે ના પાડી કે તમારે ના રમવું કારણ કે તમે સાધુ છો વિધવા અને સાધુ આ બે રંગે રમવું નહીં મહારાજે આવું કીધું ત્યારે સંતો કે મહારાજ અમને કાંઈ રંગે રમવાના શોખ નથી પણ અમારે તો તમારી સાથે રમવું આટલું જ અમને ગમે છે ત્યારે ત્યારે સંતોને મહારાજ કે જો બાદ ના હોય તો રમો અમને કાંઈ વાંધો નથી તમે ઋષિ મુન્યો તમને શાસ્ત્રની ખબર હોય તો મહારાજ અમારે તો તમારી સાથે રમવું પણ મહારાજ કે મારી એક શરત છે જેને ઉત્સાહ હોય ને રમવામાં એટલા જ મેદાનમાં આવજો બાકી બીમાર હોય રોગી હોય ને ઉત્સાહ વિના ના હોય કારણ કે દરેકને ઉત્સાહ ના આવે દરેકને ઉત્સાહ ના આવે આજે રાસ રમવાનો એક કાંઈક હોય તો તમે મારા જેવાનો ઉત્સાહ મને બહુ ઉત્સાહ અંદર જતો રહું એમ ના આવે હું તમે મને આમ ગમે એટલો ફોર્સ કરો તો હું ધીરો જ પડું એમાં એ પોતાની એક રુચિ ઉપર ને સ્વભાવ ઉપર જાય તો એ પણ મહારાજે કહ્યું શાંત હોય ને ચંચળ થાવ તમે શાંત હોય ને તો થોડું ચંચળ થાવ ભગવાનના સંતો ભક્તોનો મહિમા વિચારીને કે આની ભેગા રમવા મને ક્યારે મળશે બાકી હું રાસ રમતો હોય તો જોવા જેવો હોય એક પગ આમ જતો હોય આમ જતો હોય આવડે જ નહીં મહારાજને સંતો ભક્તો રાજી થાય એટલે કરીએ એ વાત આખી જુદી છે પણ મહારાજે કહ્યું શાંત હોય ને ચંચળ થાવું ચંચળ હોય ને શાંત થાવું પૂજ્યપાદ ગુરુજી આજથી વર્ષો પહેલાં કોઈ દિવસ ગુરુજીને કરતા લઈને અત્યાર જેમ નાચે એક નાનું બાળક એવું કોઈ દર્શન નહીં કરે ગમે એટલા જૂના હરિભક્તો હશે તો પણ પણ આ છેલ્લા ઘણા વર્ષોથી ગુરુજી એમ કરતા લઈને મુક્તાનંદ નાચે એમ નાચે તો ગુરુજી પહેલાં નાચતા તો ગુરુજી કારણ કે આમાં સ્ટેપ તમને ના આવડતા હોય ને તો પગ પણ દુખવા લાગે એની પદ્ધતિથી ના નાચો તો ગુરુજીને ઘણી વખત એવું થાય પણ બસ સંતો ભક્તોને રાજી કરવા માટે આજે ગુરુજી આખું ચેન્જ કરી નાચવા લાગે અચાનક આવે તો ઊભા થઈ જાય કથા કરતા હોય જો કાંઈક કીર્તન આવે તો અચાનક ઊભા થઈ જાય અને નાચે કે મુક્તાનંદ સ્વાયની પરંપરા છે એટલે મહારાજે કહ્યું જે સંતોને ઉત્સાહ હોય એ જ મેદાનમાં આવજો બીજા ના આવતા બીજા બધા દર્શન કરો દૂરથી એટલે એવા સંતો બધા ઉતર્યા મહારાજ રમ્યા પછી બહેનો રમ્યા ને ગુજરાતના બહેનો કાઠિયાવાડના બહેનો રમ્યા રંગે મહારાજ બહુ રાજી થયા એમાં ગુજરાતના બહેનોને એવા દર્શન થયા કે એ લોકોને મહારાજ પછી સુર જીવાખાંચરના દરબારમાં હિંડોળા ઉપર મહારાજ ત્યાં ઝૂલ્યા કારણ કે પુષ્પ દોલોત્સવ પણ કરે એટલે મહારાજને ઝૂલ્યા ત્યારે એ બહેનોને સમાધિ થઈ સમાધિમાં મહારાજના બાલ સ્વરૂપના દર્શન થયા અને મહારાજના દર્શન કરીને બહેનો બહુ રાજી થયા સમાધિમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે તમે બધાએ કાઠિયાવાડના બેનોને ગુજરાતના બહેનોને કીધું તમે કંઈ માગો ત્યારે હરિલામૃતમાં લખ્યું કાઠિયાવાડના બહેનોએ મહારાજની પાસે બસો રૂપિયા માગ્યા કેટલા રૂપિયા માગ્યા બસો અને ગુજરાતના બહેનોને મહારાજ કે તમે માગો ત્યારે એ બહેનોએ જે માગણી કરી છે ભક્ત ચિંતામણીમાં ચોસઠમાં પ્રકરણમાં છે મહાબળવંત માયા તમારી વરદાન સતસંગી જે તમારા કાવે તેનો કે દિયભાવ નો આવે દેશ કાળ ને કરી કે દી તમને ન ભૂલી હરી આ ફગવા જે આ બેનોએ એ માગ્યા છે એ નિત્ય ભગવાનના ભક્તોએ મહારાજની પાસે માગવા જોઈએ આ મોઢે આપણને આ હોવું જોઈએ આ અમે સંતો હમણાં ગુરુજીએ ક્રમ બદલ્યો બાકી રોજ આપણા મંડળમાં એવો રિવાજ હતો કે સવારમાં આરતી પછી મહાબળવંત માયા આ દંડવટ કરીને બોલતા હમણાં ગુરુજીએ વિશ્વેષ છોની આજ્ઞા કરી છે એટલે એ બોલીએ છે પણ આ આપણને મોઢે રાખી ગુજરાતના બહેનોએ માગ્યું ત્યારે મહારાજે રાજી થઈને આ ફગવા આપ્યા છે કે ગમે તમને આ ફગવા આપીએ છીએ જાઓ તમને મારા વિશે મનુષ્ય બુદ્ધિ નહીં આવે તમને ક્યારેય દેહાભિમાન નહીં આવે આવા મહારાજે રૂડા આશીર્વાદ આપ્યા અને ગુજરાતના ઉપર મહારાજ રાજી થયા કાઠિયાવાડના બેનો ઉપર પણ મહારાજ રાજી થયા એવો સારંગપુરની અંદર મહારાજે ધામધૂમથી ઉત્સવ કરેલો આવી રીતના ઉત્સવ મહારાજે રંગોત્સવના અનેક અનેક આપણા સત્સંગમાં કર્યા છે આજે અહીંયા આગળ ઘનશ્યામ મહારાજ પિચકારી લઈને ઊભા છે અને અહીંયા આગળ જો મહારાજ અહીંયા આગળ હરિકૃષ્ણ મહારાજે પિચકારી લઈને ઊભા છે આટલા સંતો હારે આપણને પિચકારીએ રંગે રમવા માટે ઊભા છે આપણે મનો મન મહારાજના રંગે રંગાવીએ આપણે સહજાનંદને રંગે રંગાવાનું છે ને